આજે નર્મદા જિલ્લા માટે ખૂબ આનંદનો દિવસ છે. નર્મદા જિલ્લાના લોકો આ હોસ્પિટલની ખૂબ માંગ હતી અને માંગણી કરતા પણ હતા, ત્યારે આજે મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીના હસ્તે આ જે નર્મદાને 530 કરોડના ખર્ચે મેડિકલ કોલેજ અને હોસ્પિટલ જે મળવાની છે એનું ઈ ખાતમુહૂર્ત થયું, તો આજે હું કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારને ખૂબ ખૂબ આભાર માનું છું કે આ છેવાડાના જિલ્લા, જે આદિવાસી જિલ્લાને જો આ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ મળતી હોય તો અમારા દીકરા દીકરીઓ જે અહીંના છે સ્થાનિક, એને અહીંયા મેડિકલનો અભ્યાસ કરવા માટે ખૂબ લાભકારક થશે. કારણ કે ખૂબ જરૂર હતી, અહીંથી વિદ્યાર્થીઓ બહાર પણ જતા હતા, ત્યારે જ્યારે આ નર્મદા જિલ્લામાં આ હોસ્પિટલ અને કોલેજ આવી છે ત્યારે હું સરકારશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આભાર માનું છું. આજે આદિવાસી વિસ્તાર નર્મદા જિલ્લા માટે અમે આજે આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ કે રાજ્ય સરકાર અને ભારત સરકારના સહયોગથી નર્મદા જિલ્લા મેડિકલ કોલેજને 530 કરોડ રૂપિયા જેટલા આકબર રકમ ફાળવવામાં આવી છે. આનાથી આ વિસ્તારની પ્રજાને મેડિકલને લગતી તમામ બધી જ સુવિધા મળવાની છે. મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીના હસ્તે આજે શિલાન્યાસ ગાંધીનગરથી કરવામાં આવ્યું છે. સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજે નર્મદા જિલ્લા માટે ખૂબ આનંદનો દિવસ છે. નર્મદા જિલ્લાના લોકો આ હોસ્પિટલની ખૂબ માંગ હતી અને માંગણી કરતા પણ હતા, ત્યારે આજે મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીના હસ્તે આ જે નર્મદાને 530 કરોડના ખર્ચે મેડિકલ કોલેજ અને હોસ્પિટલ જે મળવાની છે એનું ઈ ખાતમુહૂર્ત થયું, તો આજે હું કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારને ખૂબ ખૂબ આભાર માનું છું કે આ છેવાડાના જિલ્લા, જે આદિવાસી જિલ્લાને જો આ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ મળતી હોય તો અમારા દીકરા દીકરીઓ જે અહીંના છે સ્થાનિક, એને અહીંયા મેડિકલનો અભ્યાસ કરવા માટે ખૂબ લાભકારક થશે. કારણ કે ખૂબ જરૂર હતી, અહીંથી વિદ્યાર્થીઓ બહાર પણ જતા હતા, ત્યારે